फ्रेंड्स, जय 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 દ્વારકાધીશ, દ્વારકાનું જે સનાતન સેવા મંડળ અને ખાસ આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટ દેવભૂમિના ઈશ્વરભાઈ ઝાકરિયા છે. ઈશ્વરભાઈ જે એક આજે નવા જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા હોદ્દેદારોની નિમણૂક અને જે એક મીટિંગ યોજાઈ હતી, શું કહેશો? આજ રોજ દ્વારકામાં સનાતન સેવા મંડળની અંદર વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાની એક મીટિંગ યોજવામાં આવેલી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતમાંથી પણ આવેલા હતા. એમાં મેન છે દેવજીભાઈ છે, ભાસ્કરભાઈ છે, ભૂપતભાઈ છે, દીપકભાઈ જાની છે, કનિષ્ઠિક કાચવા છે, તેમજ અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આજરોજ ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી છે, દ્વારકા શહેરમાંથી, તાલુકામાંથી અને જિલ્લામાંથી. તો અમે બધા સાથે મળી અને એક સરસ કામગીરી કરશું, સેવાના કાર્ય કરશું અને હિન્દુ તત્વને જગાડશું. જય દ્વારકાધીશ. આજ જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપ અધ્યક્ષ બન્યા પછી ઘણા બધા જે કામો કરવામાં આવે છે, વધુ આગળના કામો શું રહેશે? આગળના કામોની યાદીમાં દ્વારકાની અંદર રામ મંદિર છે, જે બંધ હાલતમાં જ છે, કોઈ જાતું નથી. તો અમે એવું નક્કી કર્યું છે કે રામ સ્તંભ છે જે તણબત્તી ચોકમાં, ત્યાં રોજે રોજ આરતી થાય અને પબ્લિક ભેગી થાય એવું એક નવું આયોજન કરીએ છીએ. તેમજ સત્યનારાયણની કથા દર મહિને કરવી, જેથી કરીને હિન્દુ તત્વનો ફેલાવો થાય અને બધાને આસ્થા થાય, બધા હિન્દુ ભેગા થાય. તેમજ અનેક બહેનો અમારી સાથે જોડાયેલા છે, એ બધાને સાથે રાખી અને અમે બધા કામ કરશું, બધા કાર્યકરોને સાથે રાખી અને વિશ્વ હિન્દુ પરિષદનું નામ આગળ વધારશું. જય દ્વારકાધીશ. આજ આપણી સાથે દ્વારકાના એડવોકેટ છે સાહેબ, આપ પણ વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાણા, શું કહેશો? બસ આજના દિવસે ખૂબ ખુશી છે અને હિન્દુ ધર્મનું જે પ્રમાણે વિસ્તાર અને ફૂલે ફાલે, અને જે ઈશ્વરભાઈએ કીધું એમ બધા મંદિરો, જે રામ મંદિરો બંધ છે એ રામ મંદિરોની પૂજા ચાલુ થાય અને હિન્દુ ધર્મના વિશે લોકોમાં ફેલાવો કરવો, એ જ આજનો એજન્ડા રહેશે અમારો. આપણી સાથે જે વિશ્વ હિન્દુ પરિષદની અંદર ઘણા બધા બહેનો પણ જોડાયેલા છે, બેન આપ પણ એક જે વિશ્વ હિન્દુ પરિષદમાં આપ પણ જોડાણા, શું ક્યાં વિચારતી? આપણો હિન્દુત્વનો ધર્મ છે આ વિશ્વ હિન્દુ પરિષદ, એટલે આપણી આખી હિન્દુ સમાજનો ધર્મ છે, સનાતન ધર્મ જાળવવો જોઈએ. એમાં ગૌ સેવા અને માનવ સેવા એ આપણો ધર્મ છે અને વિશ્વ હિન્દુ પરિષદની અંદર ઘણું બધું જાણવા મળે છે. આપણે તો રાષ્ટ્રીય ધર્મ કહેવાય છે અને વિશ્વ હિન્દુ પરિષદને માં હું સીતાબેન સુમણિયા સત્સંગની જિલ્લા પ્રમુખ છું અને 42 ગામનો ગૌરવ આપેલું છે મને, અને હું વાઘેરની દીકરી છું. પણ મારી આ ઈચ્છા એવી છે, બધા ભાઈઓ બહેનોની એવી ઈચ્છા છે કે જેમ બને તેમ હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન જાળવાઈ રહે અને માતૃશક્તિની બહેનો, ભજરંગ દળના ભાઈઓ બહેનો, બહેનો અમારી દુર્ગાવાહિની બહેનો, એ બસ હંમેશા જોડાતી રહે એવો અમારો પ્રયત્ન છે. જય દ્વારકાધીશ. ખાસ આપણી સાથે એક શિક્ષિકા પણ આપણી સાથે છે બેન, આપ પણ જે રીતે વિશ્વ હિન્દુ પરિષદમાં એક શિક્ષક તરીકે પણ અને અહીંયા પણ જોડાણા, શું કહેશો? મારું અહોભાગ્ય છે. મારું નામ છે મનીષા રાજેશભાઈ દવે. હું એક શિક્ષિકા છું અને સરકારી પ્રાઇમરી સ્કૂલની પ્રિન્સિપાલ છું. ગુગડી 505 સમાજથી બિલોંગ કરું છું અને તેની પણ મહિલા સભ્ય છું. તો આજે હું અતિશય ગર્વ અનુભવું છું કે વિશ્વ હિન્દુ પરિષદની કાર્યકર્તા તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો છે અને હું દરેક મહિલાઓને, દરેક યુવાનોને, દરેક સમાજના વ્યક્તિઓને એવું અપીલ કરું છું કે તમે પણ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાઓ અને દરેક હિન્દુઆનો ભાઈ છે તો દરેક ધર્મના, દરેક વર્ગના લોકો આમાં એકજૂટ થાય અને વિશ્વ હિન્દુ પરિષદ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી કરે. અને અયોધ્યા રામ નિર્માણ મંદિરનું જે કાર્ય ચાલે છે એવી જ રીતના દરેક જે રામ મંદિર અપૂજ્ય છે કે ઘણી જગ્યાએ હજી કંઈ એની પ્રતિષ્ઠા કે નથી પહોંચી, તેનું પણ નવનિર્માણનું કામ ચાલુ થાય અને વિશ્વ હિન્દુ પરિષદનો પૂરી દુનિયામાં ડંકો વાગે અને તમામ સંગઠનો એમાં જોડાય એવી હું અપીલ કરું છું. તો મારી સાથે કેમેરામેન નિલેશ ચાવડા, જય 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 દ્વારકાધીશ.